તાવ આવવા લાગ્યો, બહુ જ ભયંકર લેવલે. પગ એટલા બધા ધ્રુજે, માથું બરાબર નું દુખે, એક બાજુ ટાઈમ તેવું લઈ ગયું. યાર આ વેક્સિન કેમ લીધી મેં? હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો હોસ્ટ આર્જરોની. હવે આજનો વિડીયો ભાઈ એવો છે કે બહુ જૂનું નતું, બહુ આમ હવા હતી કે આપણ બી વેક્સિન લગાવેગા. વેક્સિન લગાવી બી ખરા. આજે મારો બીજો દિવસ છે, સોરી ત્રીજો દિવસ છે, નહીં નહીં પહેલો બીજો દિવસ છે વેક્સિન લગાવ્યા પછી. મને હતી હવા સારી, બરાબર સરસ મજાની વેક્સિન લગાવવાની. આજે થયો છે બીજો દિવસ, અત્યારે બહુ સારું છે. પરસેવો ખૂબ જ આવી રહ્યો છે, એનું મેઇન રીઝન છે તાવ. કેમ આવ્યું, શું આવ્યું, પહેલાં પેલો આખો વેક્સિનવાળો વિડીયો જોઈ લઈએ કે વેક્સિન પહેલાં લીધી છે. વેક્સિન લગાવીને તો પછી તરત અહીંયા અમારા ઘરે આવી ગયા. બધું જ પહેલાં તો એ ટાઈમ સુધી નોર્મલ રહ્યું, પપ્પાને દવા પણ લેવાની હતી. ભાઈ પછી હું ગયો, મારા ઉપર કામ જે હતું, મારું જે દિવસનું હતું કામ, એ બધું ફિનિશ કરી નાખ્યું. કામ ફિનિશ થયા પછી વાગ્યા સાંજના 7:30. થોડી વેક્સિનની અસર ચાલુ થઈ જવા માંડી શરીર ઉપર. શરીરમાં કેવું, થોડું ઘણું પગ દુખાવાનું સ્ટાર્ટ થયું, માથું દુખાવાનું સ્ટાર્ટ થયું, પછી સેજ બોડીની અંદર થોડું પેઇન થવા લાગ્યું. ભાઈ બધું જેમ ચાલતું રહ્યું, ખાધું પીધું, એન્જોય કર્યો, મસ્તી કરી ભત્રીજા સાથે. પછી થોડોક ટાઈમ થયો એટલે રાતનો સમય થયો ને, પછી સરસ મજાની વેક્સિનની જે અસર હતી ને એ ચાલુ થવા માંડી ધીરે ધીરે. રાત્રે 10:30-11 વાગ્યા, યુઝલી 10 વાગ્યા તો સૂઈ જાઉં છું, પણ 10:30-11 વાગ્યા પછી થોડી અસર ચાલુ થઈ. એની અંદર તાવ આવવા લાગ્યો, નોર્મલ હતો, થોડુંક સુવાનું ટ્રાય કર્યો, પણ રાતના 2:30-3 વાગ્યા પછી તો જે મને તાવની ઠંડી ચડી છે, બહુ જ ભયંકર લેવલે. 3-3 જે કંબલ કહેવાય એ ઉઢ્યા અને બહુ જ લેવલે તાવ આવ્યો. એના પર ટાઈમ અને પગ એટલા બધા ધ્રુજે, માથું બરાબરનું દુખે, એક બાજુ બેક પેઇન, પેટમાં દુખાવો થાય ભયંકર લેવલે. આમ પછી એ ટાઈમ તેવું લઈ ગયું, યાર આ વેક્સિન કેમ લીધી મેં? બહુ જ ભયંકર લેવલે દુખાવો થયો. રાતનો અંધારામાં 3:30 વાગ્યા જેવું કંઈક હતું અને બહુ જ વધારે તાવ આવવા માટે લાઇટો બધી ચાલુ થઈ ગઈ હતી ઘરમાં. મમ્મીને બધા જાગી ગયા હતા તો ઉપરથી મારો આ ગોળીઓ ટેટુ ભાઈ આવી ગયું હતું. તો પછી એ બધું દવા ને બધું પેરાસિટામોલ તો લીધેલી જ હતી દવા, પણ સાથે સાથે રૂમાલી કરીને એક દવા છે તો એ પણ મેં લીધી, જે પેરાસિટામોલ ટાઈપ જ કામ કરે છે, જે બોડીની કરતર હોય તે બધું ઓછું કરી આપે છે. હું તો ખાસ વસ્તુ કહું, જે પણ દવા લો છો તો ડૉક્ટરની ડિસ્ક્રિપ્શન સાથે જ લેવું. તો ઘરે જે મારે યુઝલી મારા જે પ્રમાણે પગ દુખવાનું, માથું દુખવું, એ તો મારું ઓલરેડી રહેતું જ હોય છે, કેમ કે કામના સ્ટ્રેસના લીધે સૌથી વધારે મારા આવું પ્રોબ્લેમ ઓલરેડી થતી જ હોય છે. તો મેં આ વસ્તુ લીધી અને પાછળથી જ્યારે પડખું ફરવાનો ટાઈમ આવે ને ત્યારે તો આ જે ખભો અહીંયા જે મેં ઇન્જેક્શન લીધેલું તો એ જગ્યા ઉપર તો એટલું બધું રાત્રે પડખું ના ફરી શકાય એવું દુખાતું હતું, બહુ જ ભયંકર લેવલે. અને ગરમી તો ભાઈ એટલી બધી લાગે રાત્રે, અને એક બાજુ તાવ આવેલો, પરસેવો આ રીતેનો થાય, આખું બોડીના જેટલા બી કપડાં પહેરેલા હતા બધા જ પલળી ગયા, એટલું બધું પરસેવો થતો હતો. એટલે આ રીતેનો એક એક્સપિરિયન્સ મારે વેક્સિનના ટાઈમે થયો. લોકો કહેતા હતા કે ભાઈ તમે રોનીભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા આપણી ચેનલ ઉપર, આ શું છે? તો મેં પ્રોપર 1 ડે એકદમ રેસ્ટ લીધો. કાલ સાંજ પછી મને એકદમ બેટર ફીલ થવા મળી, તો પણ મેં મારા બોડીને વધારે પડતું સ્ટ્રેસ ના આપ્યું, કેમ કે મેં બધી જગ્યાએ વિડીયોઝ બધું ચેક કર્યું હતું. તો એમણે ખાસ કીધું કે બોડીને સૌથી વધારે સ્ટ્રેસ ના આપતા, એ બોડીને જે કામ કરવું છે એ કામ એને કરવા દોજો. તો એ મેં કમ્પ્લીટ એને કરવા દીધું. પછી એક મિનિટ, આ ભાઈ છે ને અત્યારે સ્ટન્ટ કરવા બેઠો છે, તો નીચે ઉતર ઉતરો. ઓકે, હા, એટલે બોડીને જેટલું કામ જોતું હતું એટલું મેં એને કરવા દીધું. અને એના પછી મેં કમ્પ્લીટ બધી દવાઓ બધી જ લઈ લીધી અને એકદમ ફાઇન, ગુડ અને બધી જ રીતે પરફેક્ટ રીતે મને વેક્સિન અત્યારે હવે એને કોઈ અસર નથી અને સરખી રીતે અત્યારે હું બધી જ રીતે કામ કરી શકું. સવારનું અત્યારે કામ ચાલુ હતું, બધું જ કામ પતાવી દીધું છે. કભી ખાય કે એની અંદર વિડીયો હવે કાલ સવારે કાં બપોર સુધીમાં આપણો એક વિડીયો આવી જશે, એની અંદર બી એક વિડીયો આજે મંગળવારે મૂકવાની જગ્યાએ આજે બુધવાર ગુરુવારે મુકાઈ રહ્યો છે. એનું મેઇન રીઝન હતું કે બોડીને પહેલાં કમ્પ્લીટ રીતે એક રેસ્ટ આપી દઉં,
અને આ એક એક્સપિરિયન્સ તમારી સાથે શેર કર્યો. તમને ત્યારે વેક્સિન લીધી હતી, તમને કેવું કેવી ફીલ થયું હતું, કેવું કેવું ફીલ થયું હતું એ પણ અમને કોમેન્ટ કરજો. તો ચલો, એક વસ્તુ મેં તમારી સાથે આજે શેર કરી છે, પછી હવે અત્યારે હું નીચે જાઉં છું. કામ એક કરાવી રહ્યો છું, એ છે મારો અત્યારે હવે આજે તો મારો લાસ્ટ ડે છે ઘરે, કેમ કે હવે આજના કાલના પછી હું સીધો હવે આપણી ઓફિસની અંદર જ બધા બ્લોગ્સ ને બધું બનશે. આ બધું એન્વાયરમેન્ટ હવે જે પાછળ તમે જોવો છો ને બધું હવે એના પછી ચેન્જ થઈ જવાનું છે, અને હું આવું અત્યારે કામ કરાવી રહ્યો છું મમ્મી પાસે, એ તમે જોવો હવે. ચલો બેટુ, નીચે આવતા જ ખબર પડી કે મમ્મી હવે નીચે જતી રહી છે. અને મારો ક્રોમાનો પડદો છે આખો મેં સેટઅપ કર્યો છે. બીજી ખાસ વસ્તુ કે આ બધી ટ્યુબલાઇટ્સ ને બધું લાઇટ સેટઅપ ત્યાં ગોઠવવાનો છે. બીજી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આખો સેટઅપ મેં કર્યો છે મોબાઈલ કંટ્રોલવાળો. કેવો છે બતાવું તમને. ચલો, હજુ સુધી આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને વિશે ફોલો નથી કર્યું તો ફોલો કરી નાખો આપણી કભી ખાયા ક્યા, અને આપણી આરજે રોની મોદીને પણ ફોલો કરી નાખો, કેમ કે નવા કન્ટેન્ટ હું એની અંદર બી નવો લાવતો રહેતો હોઉં છું. હવે રહી આ જે વસ્તુ મેં ટ્યુબલાઇટ ને મારા જે આખું લાઇટ સેટઅપ બનાવ્યો છે કેવી રીતે કામ કરે છે હું તમને બતાવું છું. અત્યારે તો આ સ્વિચ ચાલુ જ છે પણ ટ્યુબલાઇટ નથી ચાલુ. એનું મેઇન રીઝન છે કે આને એની સ્વિચ મારા મોબાઈલમાં છે, તો હું તમને એ બતાવું. ચલો જુઓ, અત્યારે બધું જ ઓફ છે તમે જોઈ શકો છો. હવે આને હું ચાલુ કરીશ, જુઓ છે આખો સેટઅપ જે બનાવ્યો છે એ આખો મારા સ્ટુડિયો સેટઅપની અંદર ઓટોમેટિક બનાવ્યો છે. જુઓ, આખો સેટઅપ મેં બનાવ્યો છે અરાઉન્ડ 1000 રૂપીઝ, પણ મને અત્યારે તો ફ્રી ઓફ કોસ્ટ કહેવાય. એનું મેઇન રીઝન છે કે હું તો એક ઇસી એન્જિનિયર છું, તો કેમ કે આ બધી જ વસ્તુઓ મારી પાસે ગેજેટ પડ્યા જ હતા, બધી જ વસ્તુઓ. અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું છે, ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કર્યું છે, એટલે વાયરિંગ બાબતે બધું જ મને ખબર હતી. હા, ઘણો બધો ટાઈમ લાગે છે, એના લોજિક ક્લિયર કરવું પડતું હોય છે, એ બધું જ ક્લિયર કરીને એના ફાઇનલ બન્યા પછી આખું મેં આ બધું બનાવી દીધું. અને આ વસ્તુ બનાવવાનું મેઇન રીઝન એવું છે કે મારો સ્ટુડિયોનું સેટઅપ એક મેં ટાઈમને વિચાર્યું હતું કે એના પછી થોડુંક મારો જે બી ઓફિસ હશે એ મારું ઓટોમેશન હું બનાવીશ, એને આખું રીતનું એક કવર કરવાની મેં તૈયારી કરીને રાખી દીધું. એટલે મેં આખું આ સેટઅપ બધું જ ક્લિયરલી મોબાઈલથી કંટ્રોલ થાય છે, અને હું છેલ્લે તમને વિડીયોની અંદર બધું બતાવીશ આખું સ્ટુડિયો સેટઅપ મેં કેવી રીતે કરું છું. અને એકદમ 1000 રૂપીઝની અંદર આખું ક્રોમા સ્ટુડિયો ઘરે જ કેવી રીતે બનાવવું જોઈએ એ પણ હું તમને બતાવવાનો છું. બધી ઘણી બધી ટીપ્સ એન્ડ ટ્રિક્સ બધું હોય નેક્સ્ટ વિડીયો 2 આવવાના જ છે, જ્યારે ઓફિસ હવે આપણી સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે. તો ચલો, તો હવે આ બધું આ બધો જ સામાન આપણો હવે શિફ્ટ થશે આપણી ઓફિસની અંદર. તો આ વિડીયો આ બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી નાખો. હા, હજી વેક્સિનની હજી અસર તો છે જ, અને તમે બી વેક્સિનની અસર કેવી છે તમે મને કોમેન્ટ કરીને કહોજો. તો ચલો, તમે પણ લઈ લોજો નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે. મળીશું હવે ઓફિસમાં. ચલો, બાય.